नमस्ते विद्यार्थी मित्रों, તમે ભણવાનું ચાલુ કરી દીધું હશે, બધા વિષયનું ચાલુ થઈ જ ગયું છે. આપણે સંસ્કૃતમાં ધોરણ 8માં વંદના પ્રકરણ 1 છે એના વિશે જોઈ લઈએ. વંદના એટલે કે પ્રાર્થના, આરાધના યા યાચના. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ છીએ તો ભગવાનને યાદ કરીએ છીએ, અને આપણે જ્યારે વિદ્યા લેતા હોઈએ ત્યારે અવશ્ય આપણે સરસ્વતી માતાને યાદ કરવાના હોય છે, કારણ કે સરસ્વતી માતા એ આપણા વિદ્યાની દેવી છે. તો અહીંયા વંદનામાં સરસ્વતી માતાનું વર્ણન કરવામાં આવ્યું છે, એમના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે શ્લોક વિશે જાણીએ. જય છે હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામ, નાદ બ્રહ્મમયી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ. જય જય હે ભગવતી સુર ભારતી, તવ ચરણો પ્રણમામ. જય જય હે ભગવતી સુર ભારતી એટલે કે હે ભગવતી સરસ્વતી, સુર ભારતી એટલે કે સરસ્વતી દેવી, હે સરસ્વતી દેવી તારી જય હો, તારી જય હો. તવ ચરણો પ્રણમામ, અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ. ચરણો એટલે કે પગ. અને પ્રણામ એટલે વંદન. અમે તારા ચરણોને પ્રણામ કરીએ છીએ. નાદ બ્રહ્મમહી જય વાગેશ્વરી શરણમ તે ગચ્છામ. નાદ બ્રહ્મમહી એટલે કે હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, વાગેશ્વરી એટલે વાણીની દેવી, વાગેશ્વરી એટલે વાણીની દેવી. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, અમે તારા શરણે એટલે કે તારા શરણે આવીએ છીએ. બીજો શ્લોક, તવમાસી શરણાયા વિભુવન ધન્ય, સુરમુનિ વંદે ચરણા, નવરસ મધુરા કવિતા મુખરા, સ્મિત રુચિ રુચિરા ભરણા. તવમસી શરણા, તવમસી એટલે કે તું બધાને, શરણાયા એટલે શરણ આપનારી, તું બધાને શરણ આપનારી. વિભુવન ધન્ય એટલે કે તું બધાને, તું ત્રણેય ભુવનમાં ધન્ય છે. સુરમુનિ વંદે ચરણા, દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણમાં વંદન કરે છે એવા. નવરસ મધુરા કવિતા મુખરા એટલે કે નવરસોના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી. સ્મિત રુચિ રુચિના ભરણા, રુચિના ભરણા. સ્મિત રુચિ એટલે સ્મિતની ક્રાંતિના લીધે તેજસ્વી લાગતી આભૂષણો વાળી છે. રુચિના ભરણા એટલે આભૂષણો વાળી. ફરીથી જોઈએ, તવમસી શરણાયા ત્રિભુવન ધન્ય, તવમસી શરણાયા ત્રિભુવન ધન્ય એટલે કે તું બધાને શરણ આપનારી અને ત્રણે ભુવનમાં તું શું છે, ધન્ય છે. સુરમુનિ વંદિત ચરણા એટલે કે જે દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણમાં વંદન કરે છે એવી દેવી. નવરસ મધુરા કવિતા મુખરા, મુખરા નવરસોના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી. સ્મિત રુચિ રુચિરા ભણા, સ્મિત એટલે આપણે હસીએ છીએ એટલે કે સ્મિત રુચિ રુચિના ભણા, સ્મિતની ક્રાંતિના લીધે તેજસ્વી લાગતી આભૂષણો વાળી છે. અહીંયા દેવીનું વર્ણન કર્યું છે, દેવી કેવા કેવા સ્વરૂપની છે એવું. ચલો ત્રીજા શ્લોકમાં જોઈએ, અસીના ભાવ માનસ હંસે, કુંદ તુહિની શશી ધવલે, હર ચડતા કરું બોધિ વિકાસમ, સિત પંકજ તનુ વિમલે. અહીંયા જુઓ, અસીના ભાવ માનસ હંસે, કુંદ તુહિન શશી ધવલે. બરફ અને શશી એટલે શ્વેત ચંદ્ર, ચંદ્ર ધવલ એટલે શ્વેત એટલે સફેદ. અસીના ભાવ માનસ હંસે, કુંદ તુહિને શશી ધવલે. કુંદ એટલે મોગરાનું ફૂલ, હિમ એટલે બરફ અને શશી એટલે ચંદ્ર. ત્રણેય વસ્તુ સફેદ છે એટલે કે મોગરાનું ફૂલ, હિમ, ચંદ્ર જેવી સફેદ સફેદ વર્ણવાળી હે દેવી, અમારા મનરૂપી હંસ પર બિરાજમાન થા.
असीना भव मानस हंसे, એટલે કે અમારા મન રૂપી ઉપર શું થા બિરાજમાન થા. હર ચડતા કરું બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. સિત પંકજ, સિત એટલે શ્વેત, પંકજ એટલે કમળ, તનુ એટલે શરીર અને વિમલ એટલે નિર્મળ. સફેદ કમળ જેવા નિર્મળ શરીર વાળી હે દેવી, હર જડતા કરું બોધિ વિકાસમ. જડતા એટલે કે અજ્ઞાન. અમારી અજ્ઞાનતાને દૂર કર અને અમારામાં બુદ્ધિનો વિકાસ કર. આપણે ચોથા શ્લોક તરફ જઈએ. લલિત કલામય જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારીની, મતિ રાસ્તામ નો તવ પદ કમલે અહી કુંઠા વિષ ધારીની. લલિત કલામય જ્ઞાન વિભામય, લલિત કલામય એટલે હે મનોહર, હે મનોહર કલાઓ વાળી, જ્ઞાનની ક્રાંતિ વાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી, મતિ રાસ્તમ નો તવ પદ કમલે અહી કુંઠા વિષહારિણી. કુંઠા વિષહારિણી એટલે મંદ બુદ્ધિ, અમારી બુદ્ધિ જે મંદ બુદ્ધિ હોય એને હરી લે એવું. તો મતિ રાસ્તમ નો તવ પદ કમલે અહી કુંઠા વિષહારિણી એટલે કે અમારી જે મંદ બુદ્ધિ છે એને તું દૂર કર અને અમારી જે બુદ્ધિ છે એ તારા ચરણ કમળમાં રહે. આપણે ફરીથી એકવાર શ્લોક જોઈ લઈશું, એનું ભાષાંતર જોઈ લઈશું. જય જય હે ભગવતી સુર ભારતી તવ ચરણો પ્રણમામ, નાદ બ્રહ્મમયી જય બાગેશ્વરી શરણમ તે ગચ્છામ. હે ભગવતી સરસ્વતી તારી જય હો, તારી જય હો. અમે તારા ચરણે શું કરીએ છીએ? પ્રણામ કરીએ છીએ. નાદ બ્રહ્મમયી જય બાગેશ્વરી શરણમ તે ગચ્છામ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, અમે તારા ચરણે જઈએ છીએ. તવમસી શરણાયા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદે ચરણા, નવરસ મધુરા કવિતા મુકરા સ્મિત રુચિ રુચિણા ગણા. તવમસી શરણાયા ત્રિભુવન ધન્યા એટલે કે હે દેવી, તું બધાને શરણ આપનારી છે, તું ત્રણેય ભુવનમાં કેવી છે? ધન્ય છે. સુરમુનિ વંદિત ચરણા એટલે કે દેવો અને ઋષિમુનિઓ જેના ચરણમાં વંદન કરે છે. નવરસ મધુરા કવિતા મુકરા એવી નવરસોના કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી સ્મિત રુચિ રુચિના ભરના, સ્મિતની ક્રાંતિના લીધે તેજસ્વી લાગતી આભૂષણો વાળી છે. ત્રીજો શ્લોક. અસીના ભવ માનસ હંસે કુંદ તુહિની શશી ધવલે, હર ચડતા કરું બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. અસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે. કુંદ તુહિન, કુંદ એટલે મોગરાનું ફૂલ, તુહિન એટલે હિમ બરફ, અને શશી એટલે ચંદ્ર. તો કે મોગરાનું ફૂલ, હિમ અને ચંદ્ર એ ત્રણે કેવી છે? શ્વેત છે, એટલે કે સફેદ છે. તો એવું ઉદાહરણ આપ્યું છે કે મોગરાનું ફૂલ, હિમ અને ચંદ્ર જેવી શ્વેત વર્ણા હે દેવી, અમારા મન રૂપી હંસ પર શું થશે? બિરાજમાન થશે. હર ચડતા કરું બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે એટલે કે એ શ્વેત કમળ વાળી નિર્મળ શરીર વાળી દેવી અમારી જડતા એટલે કે અમારી અજ્ઞાનતાને દૂર કરશે અને અમારામાં બુદ્ધિનો સંચાર કરશે. ચોથા શ્લોક તરફ જઈએ. લલિત કલામય જ્ઞાન વિભામય વીણા પુસ્તક ધારીની, મતિ રાસ્તા નો તવ પદ કમલે અહી કુંઠા વિષ હારીની. એટલે કે અહીંયા એવું કહે છે કે લલિત કલામય એટલે કે મનોહર કલાઓ વાળી, જ્ઞાન વિભામય અને જ્ઞાનની શોભા વાળી એ વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી અમારી અહી કુંઠા વિષ હાણી એટલે કે અમારી જે મંદ બુદ્ધિ છે એના વિષને હરનારી દેવી, મતિ રાસ્તમ નો તવ પદ કમલે અમારી બુદ્ધિ શું રહે? તમારા ચરણ કમળમાં રહે. અહીંયા સરસ્વતી માતાનું વંદન કરવામાં આવ્યું છે, એના સ્વરૂપનું વર્ણન બી કરવામાં આવ્યું છે, એમને આરાધના કરવામાં આવી છે કે અમે જ્યારે વિદ્યા આરંભ કરીએ છીએ ત્યારે અમે તને પહેલા પ્રાર્થના કરીએ છીએ કે અમારી વિદ્યામાં જે પણ વિઘ્નો હોય એને દૂર કરીને અમને સારી વિદ્યા આપજે. અહીંયા મેં શ્લોક ચલાવ્યા છે, તમારે લેસનમાં શબ્દાર્થ લખવાના છે, સ્વાધ્યાય આપણે અહીંયા છે નહીં, અને તમને આ શ્લોકમાં ક્યાંય ખબર ના પડી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને ફરીથી એના વિશે માહિતી આપી શકીશ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.